વહેલી સવારથી દાહોદની દૂધમતી નદીમાં લાલ કલરનું પાણી દેખાવા મળતા દાહોદવાસીઓમાં કુતૂહલ સર્જાયું હતું, તો લોકોના ટોળી ટોળા લાલ પાણી દેખવા માટે ઉમટી પડ્યા હતા. દાહોદ શહેરમાં આવેલી ઐતિહાસિક દૂધમતી નદીમાં હાલ તો વરસાદી પાણી ભરાયેલું હતું અને એ પણ વરસાદની સિઝનનું કાચ જેવું દેખાતું પાણી રવિવારની વહેલી સવારથી લાલ દેખાવા મળતા લોકોના ટોળે ટોળા દૂધમતી નદી અને તેની આજુબાજુ દેખાવા મળ્યા હતા અને લોકોએ જવાબદાર અધિકારીઓ ઉપર પોતાની ફિટકાર પણ વરસાવી હતી. તેમજ વાત વાયુ વેગે સમગ્ર શહેરમાં ફેલાતા લોકો પોતાના વાહનો લઈને દૂધમતી નદીમાં આવતું લાલ પાણી દેખવા દોડી વળ્યા હતા અને તરે તરે આક્ષેપો લગાવી રહ્યા હતા. નદીમાં આવી રહેલા લાલ પાણીથી અંદર લાલ લાલ તથા અંદર રહેલ સંખ્યાબંધ માછલીઓ પણ મરણ થઈ ગઈ હતી. તેમજ પાણી લાલ કેવી રીતે થયું તેની ચર્ચાઓ શરૂ થઈ હતી. ખરેખર નદીમાં આવી રહેલું લાલ લોહી છે કે પછી કેમિકલ તે અંગે તપાસ હાથ ધરાઈ હતી. નગરપાલિકાના અધિકારીઓ તેમજ નગર પ્રમુખ દૂધમતી નદી ઉપર પહોંચી ગયા હતા અને પાણીના સેમ્પલ લેવામાં આવી રહ્યા હતા અને દાહોદવાસીઓમાં આ ઘટનાથી કુતૂહલ સર્જાયું હતું કે નદીનું પાણી અચાનક જ લાલ કેવી રીતે થઈ ગયું. તે માટે પાણીના સેમ્પલ લીધા હતા અને નગરપાલિકા દ્વારા જનતાને આ પાણી કોઈ પણ ઉપયોગમાં ન લેવા તે વહી પણ જાહેરાત કરવામાં આવી હતી. પાણીના નમૂના ચેકઅપ જે કરી તપાસ અર્થે મોકલી દેવામાં આવ્યા હતા અને રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડશે કે ખરેખર દૂધમતી નદીમાં કેમિકલ નાખવામાં આવ્યું છે કે પછી અન્ય પદાર્થના કારણે પાણી લાલ થવા પામ્યું છે, એ તપાસનો વિષય છે. નઈ મુંડા, ZST, દાહોદ.